नमस्कार मित्रों, धोरण छ गणितनो असाइनमेंट प्रथम परीक्षा माटे तो तमारी प्रथम परीक्षा माटेनो अभ्यासक्रम प्रकरण नंबर 1 થી 6 સુધીનો છે। અત્યારે આપણે પ્રશ્ન 1 નો અ સોલ્વ કરીશું જેમાં પ્રકરણ 1 માં છે, જેમાં અત્યારે જો આ એક સંખ્યા આપેલી છે જેમાં 4 ની સ્થાન કિંમત આપણે જોવાની છે। તો જોવાનું 4 ક્યાં છે? અહીંયા 4 પછી જેટલા અંક હોય ને, જેમ કે અહીંયા 6 અંક છે તો 4 પછી 6 0 હોય અને 4 ની સ્થાન કિંમત કહેવાય, જો 1 2 3 4 5 ને 6। તો જોવાનું 4 પછી 1 2 3 4 5 અને 6, તો આ એનો જવાબ છે। બીજું, આપેલી સંખ્યાને ભારતીય પદ્ધતિના અલ્પવિરામ મૂકો। તો ભારતીય પદ્ધતિમાં શું છે મિત્રો? છેલ્લે પહેલા 3 અંક, પછી આગળ 2, પછી 2 2 2 આગળ મૂકતો જવાનું। તો જોવાનું 3 અંક ક્યાં છે? તો કે અહીંયા છે ને, અહીંયા છે, પછી 2 2 2 તો અહીંયા 3 છે, અહીંયા 3 છે, આની ચાલે અહીંયા જો 2 2 2 અંકની જોડ છે ને, તો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ કહેવાય। પછી અહીંયા છે 1 અબજ બરાબર ખાલી જગ્યા મિલિયન, પહેલાં અબજ લખી દઈએ, જો 1, 10, 100, 10,000, 100,000, 1,000,000, 10,000,000, 10 કરોડ અને અબજ બરાબર। તો આગળ વાત કરીએ આપણે, 1 મિલિયન એટલે મિત્રો 1,000,000 થાય બરાબર। તો અહીંયા જુઓ 1, 10, 100, 1,000, 10,000, 1,000,000 અને 1,000,000 એટલું થયું। તો આગળ સંખ્યા છે 10 પર જેને શેર કરવાનો, મતલબ આ 1, 2, 3 અને આ 4, મતલબ આ જે સંખ્યા છે એટલા મિલિયન થાય, જવાબ આવશે 1,000,000,000। આગળ છે 5, 4, 8, 7 આનામાંથી મોટામાં મોટી 5 અંકની સંખ્યા બતાવવાની। સૌથી પહેલો મોટો અંક મિત્રો પહેલાં લેવાનો, 8 પહેલાં લેવાના, પછી એના પછી નાનો અંક 7, પછી 5, પછી 4 અને 0। તો આ એનો જવાબ છે। આગળ મિત્રો 5 અંકની મહત્તમ સંખ્યા, તો 5 અંકની મોટા મોટી સંખ્યા કઈ મિત્રો? તો જો 9, 9, 99 જે 999 થાય એમાં 1 ઉમેરીએ તો કેટલા બની જાય? 10,000 બની જાય, સોરી 1,00,000, 2, 3, 4, 5। તો જો આગળ અંકની થાય 1, 2, 3, 4, 5 અને 6, અને મિત્રો આ 6 અંકની નાનામાં નાની સંખ્યા કહેવાય બરાબર। તો અહીંયા જોવાનું 6 અંકની ન્યૂનતમ સંખ્યા, નાનામાં નાની સંખ્યા બરાબર, એ આપણો જવાબ છે। બીજું, 3, 0, 9, 1, 8 થી બનતી નાનામાં નાની કેવી? 5 અંકની સંખ્યા, 5 અંક હોવો જોઈએ અને સંખ્યા નાનામાં નાની હોવી જોઈએ। તો જુઓ મિત્રો, પહેલાં 0 મૂકી દઈશું, સમજો કે તમે આમ કહો, પહેલાં 0, પછી 1, પછી 3, 8, 9। તો મિત્રો આમાં 0ની ગણતરી ના થાય, આ 4 જ અંકની સંખ્યા બનાય। આવા કિસ્સામાં શું કરવું? 1ને આગળ 0ને બીજા નંબર પર લેવાનો, આને ચાલે આ રીતે લખવાનું, 1ને પહેલો મૂકી દેવાનો, પછી બીજા નંબર પર 0, પછી ક્રમશઃ ચડતા ક્રમમાં અંક ગોઠવી દેવાના, 3, 8, 9। તો આ થઈ નાનામાં નાની 5 અંકની સંખ્યા। અહીંયા જુઓ મિત્રો શું કીધું છે, 9ની અને 7ની સ્થાન કિંમતોનો તફાવત। તો અહીંયા જોઈ લઈએ આપણે, 9ની સ્થાન કિંમત એટલે 9 પછી 1, 2, 3, 4, 0, 9 પછી 1, 2, 3 અને 4, 0। 7ની સ્થાન કિંમત એટલે 7 પછી 1, 2 અને 3, 0, 3, 0। તો જો મિત્રો 90,000માંથી 7,000 83,000 જવાબ આવશે બરાબર। અહીંયા ખાલી જગ્યા સંખ્યા અંકોને ઉલટા ક્રમમાં લખવા છતાં સંખ્યા તેની તે જ રહે છે, તો મિત્રો એ છે 101। 101ને આ તરફથી લખો કે આ તરફથી, સંખ્યાનો જે જવાબ છે એ સેમ જ રહેશે। આગળ 9,999 પછીની, તરત પછીની બરાબર, તો આમાં એક ઉમેરી દેવાનું, પછી એટલે +1 અને પહેલાં એટલે -1, તો પછી એટલે +1 કરવાનું, તો આના પછી શું આવશે મિત્રો? 10,000 આવશે, 3,789ની તરત પહેલાંની, તો 89માં એક ઉઠ્યો ઓછો કરી દેવાનો 9 વડામાં, એટલે 1 ઓછો થઈ જશે, 88 આવશે, 3,788। બીજું, સંખ્યા રેખા ઉપર 3માં 4 ઉમેરવા માટે 3થી કઈ બાજુ હોવું જોઈએ? તો એ મિત્રો તમે જુઓ, આ ડાબી બાજુ છે ને જમણી બાજુ, જેમ જેમ જમણી બાજુ જઈશું એમ અંક વધતા જશે, ડાબી બાજુ શું અંક ઘટતા જશે બરાબર। 3માં 4 ઉમેરવા હોય 1, 2, 3 અને 4, અહીંયા 7 આવશે, જવાબ 7 આવશે બરાબર। કઈ બાજુ? 1, 2, 3 ને 4 સ્ટેપ જમણી બાજુ,
तो जमनी बाजुए चार पगला, बराबर ने। हवे मित्र जो बाद करवा होय, बाद बाकी होय तो हूँ डाबी बाजू जोवानो, तो अहीं ए ज छे। सात माथी बे बाद करवा माटे सात थी बे डगला डाबी बाजुए, डाबी बाजुए बे पगला, ख्याल आई गयो ने हवे। तो बीजू 3246 અને 3264 મોટું કોણ, તો કે 64 જે મોટી સંખ્યા હોય એ બાજુ બે તીર મૂકી દેવાના, એટલે કે એક અને બે એરા આવે એ ટાઈપને મૂકી દેવાનો, અને આ નિશાનીને કહેવાય મિત્રો લેસ ધેન। તો મિત્રો આ નિશાનીને શું કહેવાય તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે। આગળ સંખ્યા રેખા ઉપર 109 એ 101ની કઈ બાજુએ છે, તો મિત્રો જો મોટી કોણ છે 9 અને નાની કોણ છે 1 એટલે 901 109। તો જો ઉપર 109 એટલે કે આ સંખ્યા 101ની સોરી 901ની કઈ બાજુએ, તો મિત્રો ડાબી બાજુએ છે, ખબર પડી। અહીંયા એમ સમજવાનું કે આ સંખ્યા રેખા છે બરાબર, તો ડાબી અને જમણી બાજુ થઈ, તો 901 આ સંખ્યા 901ની કઈ બાજુએ, તો કે ડાબી બાજુએ છે। હવે જો મિત્રો આ જે સંખ્યા છે અને બીજી સંખ્યા એટલે 79 અને 89, મોટું કોણ તો કે 89, નાનું કોણ તો કે 79, બરાબર। તો અહીંયા આપણે મોટું જે બાજુ છે પછી બે એરા મૂકી દેવાના સિમ્પલી, ઓકે। જો આવું કરશો તો ભૂલ થશે, કેમ કે આખી સંખ્યા મિત્રો વાંચવાની 48 છે અને 47, તો 48 મોટા કહેવાય ને, 48 79 અને આ છે 47 89, એટલે આ નાના કહેવાય આ મોટા કહેવાય, મોટા બાજુ બે એરા, આને કહેવાય મિત્રો લેસ ધેન। પછી જુઓ મિત્રો સંખ્યા રેખા ઉપર 872 અને 827, બરાબર। તો પહેલાં આવે 827, પછી આવે 872, તો જોવાનું 872 એટલે કે આ સંખ્યા આની કઈ બાજુએ, તો કે જમણી બાજુએ, બરાબર ને। આમ રીતે દોઈએ તો આ ડાબી બાજુએ અને આ થઈ જમણી બાજુએ। આગળ મિત્રો 11 અને 13નો ગુસાઅ, તો જો અવયવ પડીએ 11 × 1 એટલે 11, 13 × 1 એટલે 13, ગુસાઅ એટલે સરખો આવતો હોય, તો કયો છે 1, બરાબર। બીજું 12 અને 16નો લસાઅ, તો આપણે 16નો 12નો ગુણાકાર કરીએ, 12ના ઘડિયામ 16ના ઘડિયામ આવી કિંમત કેવી, તો કે 12 × 48 અને 16 × 48, બરાબર। તો અહીંયા જે જવાબમાં 48 આવે છે એ તેનો લસાઅ કહેવાય। બીજું 840 અને એક્સ છે, એમાં એક્સ ખાલી જગ્યા હોય તો 11 વડે નિશેષ ભાગી શકે, મિત્રો અહીંયા જુઓ શું છે 8 + 4 + 0 વત્તા ખાલી જગ્યા બરાબર 11 થવા જોઈએ, મતલબ એ સંખ્યાઓના સરવાળાને જો 11 વડે ભાગી શકાય તો એ સંખ્યાને પણ 11 વડે ભાગી શકાય। તો અહીંયા જો 8 × 4 = 12, હવે 12માં મિત્રો આપણે 11 કરવાતા, સરવાળો કેટલો કરો તો 11, તો 11 તો પોસિબલ નથી કારણ કે ઓલરેડી 12 થઈ ગયા છે, તો અહીંયા આપણે 11 ડબલ 22 કરી પડશે, બરાબર 22। તો મિત્રો 22 કરવા માટે અહીંયા કેટલી સંખ્યા મૂકવી પડશે, તો એ 9 મૂકવા પડશે, તો જો 8 × 4 = 12, 12 × 9 = 22, તો આ 22ને 11 વડે ભાગી શકાય, મતલબ 8409ને પણ આપણે 11 વડે ભાગી શકીએ, ઓપ્શનમાં જવાબ આવશે 9। બીજું 5945ને ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય, તો મિત્રો એકમનો અંક 5 છે ને, તો એને 5 વડે નિશેષ ભાગી શકાય, બરાબર। પ્રકરણ નંબર 4 મિત્રો ખૂણાના બંને ભુજ, જો ખૂણો દોરીએ આપણે, જો ખૂણો દોર્યો અહીંયા આ તરફ નિશાની આપણે મૂકવી પડે, તો આ બંને શું થયા કિરણ થયા ને, તો કિરણનો જવાબ આવશે। આગળ સંખ્યા રેખા ઉપર 3 ક્રમિક બિંદુઓ, તો મિત્રો પહેલાં સંખ્યા રેખા આપણે બનાવી દઈએ, બરાબર। તો અહીંયા જો આ એ બિંદુ, આ બી બિંદુ અને આ સી બિંદુ, તો અહીંયા કીધું છે બીસીનું વિરુદ્ધ, એટલે કે આ જે બીસી કિરણ છે ને એની વિરુદ્ધ બિંદુ કયું મળશે, તો મિત્રો મળશે એ બી,
खबर पड़ी ने आनी विरुद्ध आ मळशे। ओके अहीं जो मित्रों ए बी रेखा पर एक्स अने वाई बिंदु आवेला छे तो जो आपणे रेखा ए बी दोरीए बने बाजु तीर ए बी एक्स वाई बराबर तो ए बी ए पण रेखा गणाय अने एक्स वाई ए पण आखी ज रेखा मित्रों गणाशे तो ए बी बराबर एक्स वाई आपणे लखवाना। आगळ जजो शुं कीधुं खूना डी ई एफ એટલે આપણે ખૂણો ડી ઈ એફ બનાવી દઈએ આગળ ખૂણો ડી ખૂણો ઈ ખૂણો એફ બરાબર તો આ ખૂણો જે બનાવ્યો ને ખૂણાની ઉપર જ આપણે ત્રણ ત્રણ બિંદુઓ દર્શાવવા પડ્યા મતલબ અહીંયા ત્રણ ત્રણ બિંદુઓ ખૂણાની ઉપર તરફ છે ક્યાં છે ઉપર તરફ। આગળ છે મિત્રો પાંચમો ચેપ્ટર ચોરસના વિકર્ણો તો મિત્રો ચોરસ આ પ્રકારનો હોય બરાબર એના વિકર્ણો આમ ને આમ કેટલા ખૂણે છેદે તો મિત્રો અહીંયા ખૂણો બને 90 ડિગ્રીનો બરાબર ખૂણાનું માપ ખાલી જગ્યા વડે માપી શકાય તો કોના વડે કોણમાપક વડે કે પછી કાટખૂણિયા વડે દ્વિભાજક કે પરિકર તો મિત્રો કોણ માપ એટલે અર્ધચંદ્રાકાર તો આ પ્રકારનો આવે છે ને અર્ધચંદ્રાકાર અહીંયા બધા ખૂણા લખેલા હોય 0 થી 180 સુધી એને કહેવાય કોણ માપક તો ખૂણાનું માપ કોણ માપક વડે માપી શકાય। બીજું ત્રણ દ્વિભાષડીના ઉપયોગથી ખાલી જગ્યા બને શું બને તો આપણે મૂકીએ ત્રણ ત્રણ દ્વિભાષડી મિત્રો આમ સરખી હોય તો પહેલી દ્વિભાષડી પછી આ બીજી દ્વિભાષડી આ થઈ ત્રીજી દ્વિભાષડી ત્રણે ત્રણના માપ સરખા એટલે સમબાજુ ત્રિકોણ બનશે। અહીંયા જોઈએ આગળ ખાલી જગ્યાની આકૃતિ લંબ રેખાખંડ દર્શાવે છે લંબ રેખાખંડનો મતલબ શું થાય મિત્રો એક આડો અને એક ઊભું તો આવી કોઈ આકૃતિ અમને દેખાય તમને રેલવેના પાટા તો બંને સીધા હોય વી તો આમ ક્રોસમાં હોય ટેબલની સામસામેની બાજુ તો એ પણ આવી હોય કાં તો પછી આવી હોય તો લંબ શું દર્શાવે છે એલ કેમ કે એક આડી છે અને એક ઊભી છે તો મૂળાક્ષર એલ લંબ રેખાખંડ દર્શાવે છે। અહીંયા જુઓ મિત્રો સંખ્યા રેખા ઉપર ત્રણની ડાબી બાજુ મિત્રો આપણે કીધું ખબર છે ડાબી બાજુ જમણી બાજુ તો આ બાજુ ઋણ સંખ્યા આવે આ બાજુ ધન સંખ્યા આવે બરાબર તો આપણે શું કીધું સંખ્યા ઉપર ખાલી જગ્યા એ ત્રણની ડાબી બાજુએ છે ત્રણ અહીંયા છે તો એની ડાબી બાજુએ શું હોઈ શકે ઋણ સંખ્યા તો આઠ તો જમણી જેમ જેમ સંખ્યા વધશે એમ જમણી બાજુ જશે બરાબર આઠ પણ વધ મોટા છે ત્રણ કરતાં એટલે જમણી બાજુ ચાર પણ ત્રણ કરતાં મોટા છે એટલે જમણી બાજુ માઇનસ ચાર એ ડાબી બાજુએ આવશે બરાબર ઓપ્શન નંબર આ સાચો જવાબ છે। બીજું માઇનસ છ સેલ્સિયસ અને છ સેલ્સિયસ વચ્ચેનો સંબંધ સંકેતમાં ખાલી જગ્યા લખાય તો મિત્રો અહીંયા જુઓ અહીંયા માઇનસ છ અને છ ને સરખા બતાવ્યા છે અહીંયા માઇનસ છ બાજુ બે એરા છે એટલે છ માઇનસ છ મોટા કહેવાય અહીંયા માઇનસ છ અને છ ને સોરી માઇનસ છ નાના છે અને છ મોટા છે એટલે આ સાચો જવાબ છે। આગળ સોની ખોટ એટલે સો રૂપિયાની ખોટ એના વિરુદ્ધ શું થાય તો કે સો રૂપિયાનો ફો। બીજું સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યા કોઈ એવી સંખ્યા છે જે આઠની જમણી બાજુ જમણી બાજુ એટલે મિત્રો આ તરફ છે બરાબર તો અહીંયા આપણે લખીએ છીએ માઇનસ આઠ માઇનસ સાત માઇનસ છ માઇનસ પાંચ બરાબર તો આ છે જમણી બાજુ આ છે ડાબી બાજુ। હવે જોવાનું આઠ કરતાં ઋણ સંખ્યા અને નાની હોય બરાબર તો આઠ કરતાં બાકી બધી સંખ્યા મોટી છે ખાલી એક જ સંખ્યા જે ઋણ છે અને નાની છે એ તેનો જવાબ છે કારણ કે વર્ગ માઇનસ છ એ આઠની જમણી બાજુએ આવેલ છે બરાબર માઇનસ છ એ આઠની જમણી બાજુ જતાં આવેલ છે। તો આ સાથે મિત્રો અસાઇનમેન્ટનો પહેલો ભાગ અહીં પૂરો બીજા ભાગના વિડીયોની લિંક તમે આ વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં જ મળી જશે।